સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મામરોલી ખાતે પ્રાંતિજ તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ આયોજિત 25મો લગ્ન સમોત્સવ યોજાયો હતો, જેમાં 102 નવદંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. પ્રાંતિજ તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 25મો સમૂહ લગ્નોત્સવ તારીખ 28/4/2019 રવિવારના રોજ પ્રાંતિજના મામરોલી ગામ ખાતે આવેલ સમાજવાડી ખાતે યોજાયો હતો, જેમાં 102 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પ્રાંતિજ તલોદ ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિએ આયોજિત આ 25મા સમૂહ લગ્ન પ્રસંગે પહેલાં તો સમૂહ લગ્ન સમિતિનું આયોજન કર્યું. મજરા ગામથી શરૂઆત થઈ અને આજે 25 વર્ષ પૂરા થયા સમૂહ લગ્ન સમિતિને. એટલે સમૂહ લગ્ન સમિતિના સર્વ જે સભ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જેને આ સ્થાપના કરી, જે શ્રી ચૌહાણ સાહેબે જે મજરા મુકામથી શરૂઆત કરી આ સમૂહ લગ્નની, અને આજે 25 વર્ષ પૂરા થયા અને આજે 102 નવદંપતી જ્યારે પ્રભુતામાં પગલાં મારી રહ્યા છે, એમને મારી ખૂબ શુભકામનાઓ અને મારા ભગવાન માતાજીના પણ ખૂબ આશીર્વાદ. 102 નવયુગલોએ પ્રભુ પગલાં પાડ્યા હતા. તો શ્રી પ્રાંતિજ તલોદ તાલુકા ક્ષત્રિય સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સમાજના પ્રમુખ ભરતસિંહ વકતુસિંહ મકવાણા, મહામંત્રી જીવનસિંહ ચૌહાણ, ખજાનજી રામસિંહ પી મકવાણા સહિત સમાજના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો સહિત 70,000થી પણ વધારે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આજરોજ તારીખ 28/4/2019 રવિવારના રોજ પ્રાંતિજ તલોદ તાલુકા ક્ષત્રિય સમૂહ સમિતિનો 25મો સમૂહ લગ્ન સંપન્ન થઈ રહ્યો છે. અને આજના સમૂહ લગ્નમાં તમામ દાતાઓ, ગ્રામજનો, વરકન્યાના વાલીઓ અને અન્ય ઉદારદીના દાતા બધા સરસ સહકાર આપે છે, એમના અમે બધા ખૂબ ખૂબ આભારી છીએ. અને આ કાર્ય ખૂબ સારી રીતે થઈ ગયું છે અને એમાં ભગવાન માતાજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રાંતિજ તલોદ ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ 25મો સમૂહ લગ્ન આયોજિત આજ પૂરું થવાયેલ છે. 102 વરઘોડીઓ નંદમંદિ આપવા મારી શુભેચ્છાઓ છે. મારો 25મો સમૂહ લગ્ન છે અને આ મોટી સભા મોટી મેચમાં બધા રહ્યા એ બહુ આભાર માનું છું. જય હિન્દ. કેટલા સમૂહ લગ્ન? આ 25મું. 102